હવે આપણે વાત કરીશું કચ્છની કે કચ્છમાં એઆરટીએસ અને ડીઆરઆઈને મળી છે ખૂબ મોટી સફળતા. ગુજરાત જાણે કે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટેનો અડ્ડો બની ગયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એટીએસ અને ડીઆરઆઈ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાંથી અંદાજે 3,000 કરોડ રૂપિયાના હિરોઈનનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની આશંકા છે. આ જથ્થો કંડલાથી કોને મોકલ્યો હતો અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કંડલાના સીએસએફ એ ઝડપાયેલું કન્ટેનર અફઘાનિસ્તાન થી આવ્યું હોવાની શક્યતાઓ છે. જો કે આ જથ્થો ક્યાં જવાનો હતો તે અંગે હજુ સુધી કોઈ પણ ખુલાસો નથી થયો. ટોક ઓફ ધી ટાઉન બનેલા આ ડ્રગ્સ મામલે વધુ કેટલા ચોંકાવનારા ખુલાસા થવાની ધારણા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું, પરંતુ હવે બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગો પરથી ડ્રગ્સની ઘૂસણખોરી કરી રહ્યા છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાં દેવભૂમિ દ્વારકાના સલાયાના શખ્સોની પણ સંડોવણી ખુલી હતી. વધુ માહિતી માટે આપણી સાથે કચ્છથી આપણા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ધરમ ઠક્કર. આપણે તેમની સાથે વાત કરીશું કે સમગ્ર મામલા વિશે માહિતી આપશે કે કંડલામાંથી 3,000 કરોડનો જંગી જથ્થો પકડાયો છે. ધરમજી, તમને અવાજ સંભળાય છે? જી, જેની વાત કરી તો મુંદ્રા પોર્ટ પર મોટો જથ્થો પકડાયા બાદ હવે કંડલા પોર્ટ પરથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા કંડલા પોર્ટમાં બાતમીના આધારે આ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું. અંદાજે 2,500 થી 3,000 કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસ અને ડીઆરઆઈ દ્વારા વધુ કન્ટેનરની તપાસ પણ તેજ કરવામાં આવી છે. જી જેની જી, આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી જે છે ગુજરાતમાં ડ્રગ્સનું જે પ્રમાણ છે વધી રહ્યું છે, કે શું ગુજરાતને પંજાબની જેમ બનાવવા માંગે છે કે ભાઈ આટલો બધો ડ્રગ્સ જે છે અહીંયા આવ્યો, દેવભૂમિ દ્વારકામાં જે સલાયા છે ત્યાં પણથી 315 કરોડનો ડ્રગ્સ પકડાયો હતો અને કંડલા બંદર પરથી આટલો મોટો જથ્થો પકડવામાં આવ્યો છે, શું કહેવું છે આના ઉપર તમારું? જી, જેની વાત કરી તો જે અત્યારે છેલ્લા 4-5 વર્ષની અંદર જે ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં જે ડ્રગ્સ પકડાયું છે મોટા પ્રમાણમાં પકડાયું છે, અને ક્યાંક ને ક્યાંક પંજાબની જેમ અહીંના યુવાનોને પણ એ ડ્રગ્સની લત લગાવવા માટેના પ્રયત્નો, નાપાક પ્રયત્નો થઈ રહ્યા હોવાનું પણ જાણ કરવાનું છે. જી જી જેની જી, આ અત્યાર સુધી કોઈ માહિતી મળી શકી છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે, કોને મોકલવાનું છે, શું વિગત છે આના માટે? અફઘાનિસ્તાનના કન્ટેનરો અહીંયા થોડાક ટાઈમથી અહીંયા કંડલા પોર્ટ ની અંદર હતા, જે સીએફએસ ની અંદર, ખાનગી સીએફએસ ની અંદર હતા, અને કોઈ બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને એની અંદરથી માલ નીકળેલો છે. હજુ વધુ તપાસ ચાલુ છે. કદાચ આનો ડ્રગ્સનો જથ્થાની જે રકમ છે પણ વધી શકે અથવા માલ વધુ પ્રમાણમાં મળી શકે એવી શક્યતાઓ પણ જાણકારો જોઈ રહ્યા છે. જી જેની બિલકુલ બિલકુલ, ધન્યવાદ ધરમ તમારો.